નમસ્કાર, ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર. આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં વધતા કોરોનાના સંક્રમણની ચેઇનને તોડવા રાત્રિ કર્ફ્યુ બાદ મિની લોકડાઉન. ભરૂચમાં મિની લોકડાઉનનો કડક અમલ. જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ. મોલ મલ્ટીપ્લેક્સ બંધ. હોટલો રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલ સેવા. તારીખ 28/4/2021 થી 5/5/2021 સુધી દરરોજ રાત્રિના 8 કલાકથી 6 કલાક સુધી ભરૂચ પાલિકા વિસ્તાર તથા ભરૂચ તાલુકાના ઝાડેશ્વર, ભુલાવ, નંદેલાવ, શેરપુરા તથા ઉમરાજ ગામમાં રાત્રિ કર્ફ્યુ. જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સિવાય દિવસ દરમિયાન પણ તમામ ધંધા રોજગાર બંધ. બુધવાર બપોરના 3 વાગ્યા સુધી 29 મૃતદેહોના કોવિડ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર. કોવિડ સ્મશાનમાં અંતિમ વિધિ માટે વેઇટિંગ. ભરૂચ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 161 પોઝિટિવ કેસ. કુલ કોરોના 8,6671. સૌથી વધુ 40 કેસ ભરૂચમાં તો અંકલેશ્વરમાં 35 કેસ. જિલ્લાના 4,659 લોકોએ કોરોનાને હરાવ્યો. કોરોનાના વધતા કહેર વચ્ચે તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુ બાદ દિવસે પણ મિની લોકડાઉનનો અમલ કરાતા ભરૂચમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ જોવા મળતા જનજીવન ઠપ થઈ ગયું હતું. કોરોનાના વધતા સંક્રમણને નાથવાની કવાયતના ભાગરૂપે તંત્ર દ્વારા નાઇટ કર્ફ્યુ લગાડ્યા બાદ વીકેન્ડ સ્વયંભૂ લોકડાઉનની કવાયત પણ કરવામાં આવી હતી, પણ તેમાં લોકોનો કોઈ જ સહકાર મળી રહ્યો ન હતો, જે બાદ હવે મિની લોકડાઉન રૂપે વધુ નિયંત્રણો લગાડવામાં આવ્યા છે. તારીખ 28 એપ્રિલથી 5 મે સુધી નવા નિયંત્રણોનો અમલ કરવાનું જાહેરનામું તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખવા તાકીદ કરાઈ હોય. નવા નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે સવારે વેપારીઓ દ્વારા ખોલવામાં આવેલી દુકાનો પોલીસે બંધ કરાવી હતી, તો કેટલાય વેપારીઓએ સ્વયંભૂ તંત્રના નિર્ણયને લઈ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. ભરૂચમાં અનાજ કરિયાણાની દુકાનો, ડેરી, દવા, શાકભાજી, ફળફળ આદિની દુકાનોને છૂટ આપવામાં આવેલ હોય તે સિવાયની તમામ દુકાનો, મોલ, મલ્ટીપ્લેક્સ વગેરે બંધ રહેતા ભરૂચમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો અને જનજીવનની રફતાર ધીમી પડી હોય તેમ લાગી રહ્યું હતું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ લોકોને સહકાર માટે અપીલ કરી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, તો બીજી તરફ કોવિડ પ્રોટોકોલથી સ્મશાન અને કબ્રસ્તાનમાં રોજના અનેક મૃતદેહની અંતિમ વિધિ તેમજ દફનવિધિ કરવામાં આવી રહી છે. તેવામાં કોરોનાની આ ઘાતક બનેલી ચેઇનને તોડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલા કડક નિયમોનું લોકોએ પણ ચુસ્ત પાલન કરી જાગૃતતા હાલ તો દર્શાવી છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહે તેમ ઈચ્છવું રહ્યું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગત દિવસે એક નોટિફિકેશન જાહેરનામું બહાર પાડવામાં આવેલું. આગામી દિવસમાં આ જાહેરનામાનું લોકો ચુસ્તપણે પાલન કરે, ઘરમાં રહી સુરક્ષિત રહીએ. જે રીતે કાલનું નોટિફિકેશન બહાર પડ્યું છે એમાં 5/5/2021 સુધી રાત્રિ કર્ફ્યુ તો અમલમાં છે જ, પરંતુ જે દિવસ દરમિયાન ખુલ્લી રહેતી દુકાનો, લારી ગલ્લાઓ, જે વગર કામની વસ્તુઓ છે અને વગર કામના જે લોકો બહાર નીકળી રહ્યા છે, એ વગર કામના લોકો બહાર નહીં નીકળે, ફક્ત જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એ વસ્તુઓને લઈને જ બહાર નીકળે. આવનાર સમયમાં પરિસ્થિતિ ગંભીર થતી જાય છે. રાજ્ય સરકાર જે બી નિર્ણય લે છે એ નિર્ણયને આપ સહકાર આપો. અમે પ્રજાની વચ્ચે જ છીએ, અમારા લાયક કંઈ બી હશે. પ્રશાસન અને સરકાર દ્વારા જે બી પગલાં લેવામાં આવી રહ્યા છે એ પગલાંને આપ સહકાર આપો એવી આપ સર્વને વિનંતી કરું છું. ભરૂચ નગરપાલિકા હર હંમેશ કોઈ બી કામ હોય એ કામમાં સહયોગ આપતી જ રહી છે અને વેપારી એસોસિએશનને બી અમારી નમ્ર વિનંતી કે આ લોકડાઉનમાં સંપૂર્ણપણે સાથ સરકાર આપે. વધતા જતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા તારીખ 28 એપ્રિલથી 5 મે દરમિયાન કેટલાક વધુ નિયંત્રણો સાથે મિની લોકડાઉનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેના અમલ માટે તંત્ર દ્વારા તમામ જરૂરી કવાયત કરવામાં આવી રહી છે. ભરૂચ નાયબ જિલ્લા પોલીસ વડા ભુજાણીએ જિલ્લા કલેક્ટરના નવા જાહેરનામા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે
જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાની રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક વ્યાપારિક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થા, તમામ લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડિક ગુજરાતી બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ રહેશે. તેમજ કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પોલીસ વિભાગ દ્વારા જાહેરનામાના અમલ અંગે જનજાગૃતિના ભાગરૂપે ભરૂચના વિવિધ વિસ્તારોમાં માઇક દ્વારા પણ એનાઉન્સમેન્ટ કરી તેના પાલન માટે તાકીદ કરવામાં આવી રહી હતી. વધતા કોરોના સંક્રમણને નાથવાની તંત્રના પ્રયાસને સફળ બનાવવા પૂરો સહકાર આપવો તે જરૂરી છે. કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા સારું ગુજરાત સરકારશ્રીએ તેના ઉપર વધારાના ઘણા બધા નિયંત્રણો જાહેર કર્યા છે. જે નિયંત્રણો તારીખ 28/4/2021 થી આગામી તારીખ 5/5/2021 સુધી નિયંત્રણમાં રાખવા માટેના નોટિફિકેશન્સ જારી કર્યા છે. જે અંતર્ગત સરકારશ્રીએ ખાસ કરીને એક નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં આ નોટિફિકેશનનો ભંગ કરનાર વિરુદ્ધ IPC 188, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક એક્ટ મુજબ પગલાં લેવાનું નિર્ણય કરેલો છે. આ જાહેરનામાની મુખ્ય ખાસિયતો એવી છે કે ગત વર્ષની માફક આ વર્ષે પણ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ તેમજ આવશ્યક સેવાઓ હેઠળ આવતા તમામ કાર્યો ચાલુ રહેશે. જેમ કે મેડિકલ, દવાઓ, સારવાર, હોસ્પિટલ તથા એને રિલેટેડ આનુષંગિક કાર્યવાહીઓ કે કામગીરીઓ, વધુમાં શાકભાજી, ફળફળાદી, કરિયાણા, પ્રોવિઝન સ્ટોર, આ પણ તમામ વસ્તુ ચાલુ રાખવાની રહેશે, જેમાં કોઈ પ્રતિબંધ નથી. તદુપરાંત આ સિવાય પ્રેસ, મીડિયા, મોબાઈલ સેવાઓ, IT વગેરે તેમજ કુરિયરો પણ ચાલુ રાખવાની છૂટછાટ આપેલી છે. જે વસ્તુ ઉપર પ્રતિબંધ છે, ખાસ કરીને તેનાથી સંક્રમણ થાય છે તેવી વસ્તુ જોવા જઈએ તો તમામ પ્રકારના કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે જેમાં નાના મોટા વ્યવસાય ચાલે છે, શોપિંગ મોલ, થિયેટરો અને નાની મોટી દુકાનો, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા. લારી ગલ્લા મતલબ જે શાકભાજી કે ફળફળાદી વેચે છે તે સિવાયના લારી ગલ્લા બંધ રહેશે. પાન, માવા, સ્પા, સલૂન, જાહેર બાગ બગીચાઓ, સ્વિમિંગ પુલ, આ પણ તમામ ચીજવસ્તુઓ બંધ રાખવાની થાય છે. કારણ કે સરકારશ્રીના ધ્યાને આવેલ છે કે આવી વસ્તુથી કોરોના વાયરસનું વધુમાં વધુ સંક્રમણ થાય છે. તદુપરાંત એવી વસ્તુ કે જ્યાં આપ સૌ જાણો છો કે લગ્ન જેવા પ્રસંગ, તેમાં મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી મળશે. અવસાન કે દફનવિધિમાં માત્ર ને માત્ર મહત્તમ 20 માણસોની જ મંજૂરી સરકારશ્રીએ નક્કી કરેલી છે. તે મુજબ પ્રજાજનોએ આ જાહેરનામાની તમામ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. તદુપરાંત કૃષિ વિષયક ખેતીવાડીને લગતો ઘાસચારો, અનાજ દળવાની ઘંટી, મસાલા દળવાની ઘંટી કે ફ્લોર મિલ પણ ચાલુ રાખવા સરકારશ્રીએ નિર્ણય કરેલો છે. આ મીડિયાના માધ્યમથી હું ભરૂચ શહેરના તમામ પ્રજાજનો અને નાગરિકોને જણાવીશ કે ભરૂચ શહેર તથા તેની આસપાસના 5 ગામો જેવા કે જાડેશ્વર, ઉમરાજ, તે સિવાયના ભોલાવ, આ બધા જ ગામોને પણ આ જાહેરનામું લાગુ પડે છે. સરકારશ્રીએ 29 શહેરો નક્કી કરેલા છે, તે પૈકીનું ભરૂચ શહેર પણ આ જાહેરનામા અંતર્ગત આવરી લેવામાં આવેલ છે. ભરૂચ શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના એકમાત્ર ભરૂચના કોવિડ સ્મશાનમાં બુધવાર બપોરના 3 સુધીમાં 29 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરાયા હતા. ભરૂચ શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો આંક સતત વધી રહ્યો છે, તે સાથે બિનસત્તાવાર મૃત્યુ આંક પણ ઊંચો જઈ રહ્યો હોય કોવિડ સ્મશાનમાં સવારથી જ વેઇટિંગ જોવા મળી રહ્યું હતું. ભરૂચમાં કોરોના દિવસે દિવસે વધુ ને વધુ જીવલેણ નીવડી રહ્યો છે. ભરૂચના કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા મુજબ આજે 28 એપ્રિલના બુધવારે વહેલી સવારથી જ
કોવિડ સ્મશાન ખાતે મૃતદેહોની લાઈનો લાગી હતી. દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોય તેવા કરુણ બનાવો વધતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે કેટલાક પરિવારોમાં તો એકથી વધુ સભ્યોના પણ કોરોનામાં મૃત્યુ થયા છે. આજે તારીખ 28 એપ્રિલના રોજ બપોરના 3 વાગ્યા સુધી 29 મૃતદેહોના કોવિડ સ્મશાન ખાતે કોવિડ ગાઈડલાઈન મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા, જે રાત્રિ સુધીમાં હજુ વધે તેમ છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે મંગળવારે 43 મૃતદેહોના અગ્નિસંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરાયા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. ત્યારે મંગળવારે જિલ્લામાં નવા 161 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ ભરૂચ તાલુકામાં શહેર 40 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા, તો અંકલેશ્વરમાંથી પણ 35 નવા કેસ નોંધાયા હતા. ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેતા મંગળવારે વધુ 161 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે સાથે જિલ્લાનો કુલ કોરોના આંક 6671 ઉપર પહોંચી ગયો છે. તો વધુ એક વ્યક્તિનો ડેથ ઓડિટ રિપોર્ટ આવતા સત્તાવાર મૃત્યુઆંક 57 ઉપર પહોંચ્યો છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 4659 લોકોએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે, જ્યારે હાલમાં 1955 લોકો હોમ આઇસોલેશન અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભરૂચમાં અત્યાર સુધી કુલ 5825 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, જેમાં હાલમાં 1133 કન્ટેનમેન્ટ ઝોન એક્ટિવ છે. ભરૂચ બાદ અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો હોટસ્પોટ બન્યો છે, જ્યાં નવા 35 કેસ નોંધાતા તાલુકાનો કુલ આંક 2070 ઉપર પહોંચી ગયો છે. ભરૂચ જિલ્લામાં હાલ 1955 એક્ટિવ કેસ છે. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકા ડબલ ડિઝિટમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાજનક કહી શકાય. જંબુસર તાલુકા હેલ્થ ઓફિસ તથા નગરપાલિકાના સહયોગથી વોર્ડ નંબર 5ના રહીશો માટે કોવિડ રેપિડ એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન જુમ્મા મસ્જિદ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના વકરતા સંક્રમણને લઈ ઠેર ઠેર કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. જંબુસર નગરમાં કોરોનાનો કહેર ન વધે અને સંક્રમણ ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાના સહકારથી વોર્ડ નંબર 5ના તમામ નાગરિકો માટે જુમ્મા મસ્જિદ પ્રાથમિક શાળા ખાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર જંબુસર જી કે શાહ, THO ઓમકારનાથ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર 5ના રહીશોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને પોઝિટિવ આવેલા દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રેપિડ એન્ટીજન ટેસ્ટ કેમ્પ દરમિયાન નગરપાલિકાના CEO રાહુલ ઢોડિયા, સ્ટાફ તથા સદસ્ય શાકિરભાઈ મલિક સહિત હાજર રહ્યા હતા. આજરોજ જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ જુમ્મા મસ્જિદ પ્રાથમિક શાળામાં તાલુકા હેલ્થ ઓફિસ અને જંબુસર નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી આ રેપિડ એન્ટીજન ટેસ્ટ કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં સર્વે અધિકારી ઉપસ્થિત રહેલ તેમજ વોર્ડ નંબર 5ના મેમ્બર પણ ઉપસ્થિત રહેલ છે અને હાલ સારી રીતે આ કેમ્પ ચાલી રહ્યો છે, જેમાં તમામ નાગરિક લોકો લાભ લઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના કોરોનાના દર્દીઓને વડોદરા ખાતે રિફર કરતા પહેલા વડોદરા હોસ્પિટલના કરતા હડતાઓનો સંપર્ક કરવો અને ત્યારબાદ જ રિફર કરવાના આદેશ કરવામાં આવેલ છે, પરંતુ સંપર્ક કરવા અપાયેલા કંટ્રોલ રૂમનો ફોન મૂંગો હોવાની રજૂઆત કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ પત્ર પાઠવી કરી છે. ભરૂચ જિલ્લામાંથી કોરોના પોઝિટિવ દર્દીઓને વડોદરા ખાતે રિફર કરવામાં આવતા હતા, પરંતુ વડોદરા ખાતે પણ સ્થાનિક કોરોના સંક્રમિત દર્દીઓ વધુ હોય. ભરૂચના દર્દીઓને વડોદરા ખાતે બેડ કે ઓક્સિજન અને અન્ય સેવાઓ મળી શકતી નહોતી, તેથી ભરૂચના વડોદરા ખાતે રિફર થતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને તકલીફ પડતી હતી. તેથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભરૂચના દર્દી જ્યાં સારવાર અર્થે દાખલ હોય તે હોસ્પિટલના કરતા હડતા વડોદરા ખાતે સંપર્ક કર્યા બાદ જ દર્દીને ભરૂચથી વડોદરા રિફર કરવા, પરંતુ આ અંગે અપાયેલા સંપર્ક બગડેલ હોવાથી વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે, જે અંગે કોંગ્રેસના અગ્રણી સંદીપસિંહ માંગરોલાએ પત્ર લખેલ છે. તેમણે ડૉક્ટર વિનોદ રાવ OST વડોદરાને લખેલા પત્રમાં જણાવેલ છે કે હાલમાં કોરોના દર્દીઓને વધુ સારવાર અર્થે અન્ય મોટા શહેરમાં રેફરલ કરવા માટે રાઉન્ડ ધ ક્લોક COVID-19 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો ટોલ ફ્રી નંબર 14420 છે, જે કંટ્રોલ રૂમ ઉપરથી કન્ફર્મેશન મેળવ્યા બાદ જ દર્દીઓને વડોદરાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવશે. પરંતુ આ કંટ્રોલ રૂમનો નંબર કામ કરતો જ નથી, જેના કારણે ભરૂચ જિલ્લાના દર્દીઓને સારવારના અભાવે મુશ્કેલીઓ થઈ રહી છે, જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા પત્ર દ્વારા જણાવાયું છે.
વાલિયા આઈટીઆઈ ખાતે કોવિડ સેન્ટરની સાંસદ મનસુખભાઈ વસાવાએ મુલાકાત લઈ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે વાલિયા ખાતે આઈટીઆઈમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોવિડ સેન્ટરની મુલાકાત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લઈ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ મુખ્ય ડોક્ટર અને સ્ટાફ જોડે કોરોનાને લઈ ચર્ચા વિચારણા પણ કરી હતી. વાલિયા ખાતે કોવિડ સેન્ટરમાં દવા, બેડ અને ઓક્સિજન આવી સુવિધા કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપરાંત નિશાંતભાઈ મોદી, ભાજપ વાલિયા તાલુકા પ્રમુખ સેવંતુભાઈ વસાવા, માજી પ્રમુખ યોગેન્દ્રસિંહ મહેરા, તાલુકા ભાજપા મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અલ્પેશભાઈ વસાવા, તાલુકા વિકાસ અધિકારી અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની કોવિડ સ્મશાન ખાતે 3 ટ્રોલી રોટરી ક્લબ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ડોનેટ કરવામાં આવી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે આવેલા રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાન ખાતે લાકડાને ચિતા સુધી લાવવામાં પડતી અગવડતાને દૂર કરવાના આશય સાથે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી, નચિકેતા સેવા મંડળ તેમજ પ્લી સ્માઇલના સંયુક્ત ઉપક્રમે 3 ટ્રોલી સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીને સોંપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો દ્વારા સ્મશાનની અન્ય સુવિધામાં ઉમેરો કરવા અને સ્મશાનમાં કામ કરતા લોકો માટે રાશન માટે પણ પ્રયત્નશીલ રહેવાની ખાતરી ઉચ્ચારવામાં આવી હતી. આજરોજ કોવિડ સ્મશાન ખાતે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી, નચિકેતા સેવા મંડળ તથા હિનાબેન વ્યાસ અને ત્રિવેણીબેન નહારિયાના સ્મરણાર્થે 3 ટ્રોલીનું અમે અહીંયા તેમને આપી છે, જેમાં પ્લીઝ સ્માઇલ સંસ્થાનો બી અમને સહયોગ સાંપડ્યો છે. જેમાં અમારો આનો એક મુખ્ય હેતુ એ હતો કે જે લાકડાને ચિત્તા સુધી લઈ જવામાં જે અગવડતા પડે છે એ ના પડે એ માટે આ પ્રયત્ન કર્યો છે. અને સાથે આવનારી જે કંઈ પણ અહીંયા કોવિડ સ્મશાનમાં જે કંઈ પણ બીજી અગવડો છે એ પૂરી થાય એ માટે નચિકેતા સેવા મંડળ, રોટરી ક્લબ, પ્લીઝ સ્માઇલ તથા સંસ્થાઓ જે સંકલિત થઈ છે એ પ્રયત્નશીલ થઈ છે. સંયુક્ત ફાઉન્ડેશન ટ્રસ્ટ કોવિડ સ્મશાન ખાતે લાકડાનું દાન આપવામાં આવ્યું હતું. રાજ્યના એકમાત્ર ભરૂચના કોવિડ સ્મશાનમાં દિવસ રાત કોવિડગ્રસ્ત દર્દીઓના મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, જે માટે 11 જેટલી ચિતાઓની સુવિધા ઊભી કરવામાં આવી છે. અહીં મૃતકોના અગ્નિદાહ માટે રોજના 3-4 હજાર કિલો લાકડાની જરૂરિયાત રહે છે, જે માટે વિવિધ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંયુક્ત ફાઉન્ડેશન ટ્રસ્ટ ભરૂચ દ્વારા કોરોના કાળમાં મૃતદેહોની અંતિમ ક્રિયા માટે ભરૂચના કોવિડ સ્મશાને પિકઅપ વાન ભરીને જલાવ લાકડા આપવામાં આવ્યા હતા. આ માટે નામી અનામી લોકોએ આપેલા સહયોગ બદલ સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં રોડની સાઈડ ઉપર ડ્રેનેજ ઉપરથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકના વાલી વારસા મળી આવતા મરણ જનાર છેલ્લા ઘણા દિવસથી બીમાર હોય અને તે સારવાર માટે હોસ્પિટલ જવા નીકળ્યા હતા અને તે દરમિયાન પાંચબત્તી નજીક રોડની સાઈડ ઉપર ગટરના સ્લેબ ઉપર તેઓ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું હતું. ભરૂચના પાંચબત્તી સર્કલ પાસે બીજી ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની સામે આવેલ નાયબ રાજ્યવેરા કમિશનર કચેરી ભરૂચના પ્રવેશદ્વાર નજીક ડ્રેનેજ ઉપરના સ્લેબ ઉપર એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મોટો રૂમાલ ઢાંકેલી અવસ્થામાં હોવાના કારણે કચેરીના અધિકારીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે મરણ જનારે અહીંયા દમ તોડ્યો છે કે તેને કોઈ મૂકી ગયું છે તે તપાસ માટે પોલીસે લગાવેલા સેફ એન્ડ સિક્યોરના સીસીટીવી કેમેરાની ચકાસણી પણ કરાઈ હતી, પરંતુ તેમાં કોઈ ઘટના કેદ થઈ ન હતી. આ દરમિયાન કેટલાક કલાક બાદ મૃતકના ભાઈ માનસિંહભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે આ મારો સગવો ભાઈ રમેશ વસાવા છે અને અમે સાગબારાના છીએ અને તે 2-3 દિવસથી સતત બીમાર હોવાના કારણે તે સવારે દવાખાને સારવાર માટે લઈ જવા માટે નીકળ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેઓ થાકી જતા તેઓને અહીંયા બેસાડ્યા હતા અને તેઓ અહીં જ ઢળી પડ્યા હતા, જેના કારણે હું રૂમાલ ઢાંકીને મારા અન્ય સગા સંબંધીઓને આ બાબતની જાણ કરવા તેઓના ઘરે પહોંચ્યો હતો. અમારે આ સમગ્ર બાબતે કશું કરવું નથી તેમ કહી વાલી વારસાએ આખરે મૃતદેહનો કબજો લીધો હતો અને મરણ જનાર કોરોના શંકાસ્પદ હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું હતું. જોકે કલાકો સુધી મૃતદેહ પડી રહેતા આજુબાજુની દુકાન, વેપારી અને રાહદારીઓ પણ એકત્ર થઈ ગયા હતા.